બોટાદ જિલ્લા ભાજપના લઘુમતી સેલના ઉપપ્રમુખ મોહમ્મદ હનીફે ચાર શખ્સો સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે। સરખેજ પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવતા તેમણે પોતાના પર થયેલા હુમલા સમયના સીસીટીવી પણ રજૂ કર્યા। સીસીટીવીમાં ફરિયાદી છાપું વાંચતા હોય છે અને એ જ સમયે ત્રણ લોકો ત્યાં આવી ચડે છે, તેમના પર હુમલો કરે છે। હુમલાખોરો પૈકીના એકના હાથમાં લાકડી કે લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર છે તો અન્ય તેના સાથીદારો તેના પર લાતો અને થપ્પડથી પ્રહાર કરી રહ્યા છે। ત્યારે હુમલાખોરોએ મામ મસ્યુદભાઈના કામમાં કેમ દખલ કરે છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદીએ નિવેદન આપ્યું છે। સરખેજ પોલીસે સીસીટીવીના આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે। રાજકીય રીતે કરવામાં આવેલો છે, રાજકીય નડતર કે હું ચૂંટણીની અંતર્ગત એમને ગમે ત્યાં ક્યાંય નડતરરૂપ બનેલો હોય ને ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર કારમો પરાજય આપ્યો એને ધ્યાનમાં રાખીને મારી ઉપર હુમલો કર્યો અને હમણાં 17 માર્ચના રોજ મનરેગા યોજનાની અંદર 10-12 લાખ રૂપિયાનું કૌભાંડ આચરેલું છે, એની અંદર એમનું નામ આવેલું છે। એ કારણોસર એમને એવું મને કીધું કે આ મનરેગા યોજનાની અંદર તે બહુ ભાગ ભજવો છે, એના કારણોસર મારી ઉપર હુમલો કરવામાં આવેલો છે।